પડી છે. બીમની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે. બ્રિજ નીચેથી ટ્રેન પસાર થતા સમયે બીમમાં ધ્રુજારી આવે છે, તેના કારણે વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો છે. તંત્રએ બીમની તિરાડોમાં કેમિકલ લગાવીને સંતોષ માન્યો છે તો બ્રિજને તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરી સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે. અટલ બ્રિજ બન્યા બાદ આ બ્રિજનું જે ભારણ જો વધી ગયું છે, રોજેરોજ લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય તો હોઈ શકે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે. એટલે સતર્કતા એ ખૂબ આપણી સૌની એક જવાબદારી બને છે. એ જવાબદારીના ભાગરૂપે તંત્રને આ એક કાળજી લઈને વહેલી તકે આનું કંઈક નિવારણ લાવવું જોઈએ એ જ હું માંગ કરું છું. સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થકી કોલમમાંથી બી પાણી જમે છે, સ્ટ્રક્ચરલ ક્રેક્સ બી દેખાય છે, ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કઢાવવો જોઈએ. શક્ય હોય તો રિપેર અથવા તો નવો બનાવવાનું જે બી હોય રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે, કારણ કે આ હાઈએસ્ટ યુટિલાઇઝ બ્રિજ છે. ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે બ્રિજ છે ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ બી છે. નર્મદા જિલ્લાના રાજપીપળાથી ડેડિયાપાડા તરફ જતા રસ્તાની હાલત બિસ્માર બની છે. રાજપીપળાથી મૂવી તરફ જવાના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છ મહિના પહેલા જ બનાવેલ રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાયો, પાસેનું નાળું ધોવાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક ભાગોમાં વરસાદ નથી પડ્યો, તેમ છતાં નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. રાહદારીઓ 20-25 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્ર રસ્તાનું માત્ર સમારકામ કરતું હોવાની તેમજ નવો રસ્તો બનાવતા ન હોવાનો રાહદારીઓ આક્ષેપ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પહેલા વરસાદે જ વિનાશ રોડી હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના સ્ટેટ હાઈવેના જે રોડ છે એ રોડ ખખર જંદર થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેમ કે રાજપીપળાથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી રાજપીપળા જવાનો જે રોડ છે એ સ્ટેટ હાઈવે છે, એ મોટા મસ્ત ખાડા પડી ચૂક્યા છે. કહી શકાય કે 6 મહિના પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. બરાબર રીતે કોન્ટ્રાક્ટરને એ લોકો આપે છે રોડનું કામ તો ચેક કરવું જોઈએ. આ લોકો ખાલી એને આને રિપેરિંગ જ કરી આપે છે, ઉપરથી પૂરો રોડ બનાવતા નથી. એકવાર અગર સરખી રીતે રોડ બનાવે ને તો વારા ઘડે રોડ આવી રીતે ખરાબ ના થાય. નર્મદા જિલ્લાના રાજપીપળાથી મહારાષ્ટ્ર અને રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારાના જે રોડ છે એ ખખર જંદર થતાં રાહદારીઓ મુશ્કેલીઓમાં ઉઠાયા છે. ત્યારે હાલ તો કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર જે મોટા મોટા ભ્રષ્ટાચાર કરી રોડ તો બનાવી દે છે, પરંતુ 6 મહિનામાં આ હાલત થઈ જતાં રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વાળો હોય છે. ત્યારે હવે રાહદારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે આ રોડ મરામત કરવામાં આવે અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો આ રોડ સારી રીતે ઉપયોગી થઈ શકે અને જેઓ સહેલાઈથી પોતાના વાહન લઈ જઈ શકે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આપણે લોકોને પરિવાર તેમજ મિત્રોનો જન્મદિવસ ઉજવી કેક કટિંગ કરતા જોયા છે, પરંતુ આજે વિપક્ષીઓ કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેક કટિંગ કરીને વાહન ચાલકોને કેક ખવડાવી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયા તેમજ અન્ય કાર્યકરોએ પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તા પર મસમોટા ખાડા પડતા વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેરમાં ખાડારાજથી રાહદારીઓ પરેશાન થયા છે. વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધ કર્યો હતો. પોલીસે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે આ ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે, કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે. અમદાવાદ એટલે ભૂવાઓનું શહેર આવી ઉપમા આપવી ખોટી ન ગણાય. ચોમાસુ આવતા જ અમદાવાદમાં ઠેર ઠેર મસમોટા ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. ચાલુ સિઝન દરમિયાન જ શહેરમાં 40થી વધુ ભૂવા પડ્યા છે, જ્યારે છેલ્લા 4 વર્ષમાં 319 ભૂવા પડ્યા છે, એટલે કે બ્રેકડાઉન થયા છે. પણ શહેરમાં આટલા ભૂવા કેમ પડે છે, આખરે આ ભૂવા પડવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે અમે એનાલિસિસ કર્યું તો ચોંકાવનારા કારણો સામે આવ્યા. ભૂવા પડવા પાછળનું એક મુખ્ય કારણ છે ડ્રેનેજ લાઇન. 40-50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થવાથી નુકસાન થાય છે. શહેરમાં કુલ 3470 કિલોમીટર લાંબુ ડ્રેનેજ લાઇન નેટવર્ક છે, ત્યારે એમસી વર્ષો જૂની લાઇનનું રિહેબિલિટેશન કરી રહી છે જેથી તેના આયુષ્યમાં વધારો થાય.
જમીનની અંદર જે ગટર લાઈનો છે એમાં વર્ષો પહેલાં જે 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની ગટર લાઈનો નાખેલી છે, તેમાં આ ગટર લાઈનની અંદર એક મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. ગેસ અંદર ભરાયેલો હોય, જ્યારે ચોમાસાની સિઝન નથી હોતી ત્યારે પાણી ખાલી હોય છે, એટલે જતું હોય પણ ચેનલથી જતું હોય એટલે બહુ તકલીફ ના પડે. જ્યારે ચોમાસાની સિઝન આવે ત્યારે ફૂલ ફ્લેગથી પાણી જતું હોય, એટલે જે મિથેન ગેસ ભરેલો હોય એ વખતે પાઇપોને ડેમેજ કરતું હોય છે. ધીમે ધીમે કરતાં 40 વર્ષ જૂની હોય, 50 વર્ષ જૂની હોય, એને ડેમેજ કરે એટલે આખી પાઇપો ખવાઈ ગઈ હોય છે. આ પાઇપો ખવાઈ ગયાથી જ્યારે ચોમાસાનો વરસાદ આવે ત્યારે ફૂલ ફ્લેગથી પાણી જતું હોય અને પ્રેશરથી જતું હોય. જ્યારે પ્રેશરથી પાણી જતું હોય ત્યારે જે પાઇપો ખવાઈ ગયેલી હોય એ ધોવાઈ જાય એના કારણે માટીને ઉપર સ્પર્શ કરે. જેવું માટીને અડે એટલે માટી ધોવાથી નીચે પડે છે. આ કારણે જે ભૂવા પડે છે એનું કારણ આ, જ્યાં ગાડી વારંવાર આપણે ભૂવા પડે છે ત્યાં હવે રિહબની કામ કરી છે. GPR એક મટીરિયલ્સ એવું આવે છે, એ લગભગ 45-50 વર્ષની ગેરંટી હોય છે એની. તો આપણે જ્યાં ગાડી આ ભૂવા પડતા હોય ત્યાં ગાડી ફરી પાછી આપણે એને રિહબ કરીએ છીએ, એટલે કે અંદરથી એ પાઇપો નવા ઉતારી નાખીએ છીએ. આ નાખવાથી એનું આયુષ્ય પાછું 40-50 વર્ષ જૂનું આયુષ્ય લંબાઈ જતું હોય છે. તો અમદાવાદમાં થોડા જ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા થતા સૌથી વધુ પરેશાન વાહન ચાલકો થાય છે. આ સમસ્યા સામે હવે છુટકારો મળી શકે છે. અંડરપાસમાં પાણી ભરાયા બાદ આપાતકાલીન સ્થિતિને રોકવા મહત્વનું પગલું. AMCએ 19 અંડરપાસ પર બેરીકેડ સેન્સર લગાવાશે. અખબારનગર અંડરપાસ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પાણી ભરાશે કે તરત અંડરપાસના બેરીકેડ બંધ થશે અને વાહન જતા રોકાઈ જશે. અત્યાર સુધી પાણી ભરાયા બાદ પણ અમદાવાદવાસીઓ અંડરપાસમાં જવાનું સાહસ કરતા હતા. અંડરપાસમાં પાણીમાં વાહનો ફસાઈ ન જાય તે માટે આ નિર્ણય લેવાયો છે. વરસાદ વધારે હોય અને અંડરપાસમાં પાણી ભરાઈ જાય તો હવે ઓટોમેટિક જ અંડરપાસ છે તે બંધ થઈ જશે અને કોઈ પણ વાહન અહીંથી પસાર નહીં થઈ શકે. અમદાવાદના 19 જેટલા અંડરપાસની અંદર બૂમ બેરીકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ બૂમ બેરીકેડની સાથે એવા સેન્સર પણ લગાવવામાં આવશે કે બૂમ બેરીકેડ છે તે ઓટોમેટિક બંધ થઈ જાય અને ટ્રાફિકની અવરજવર રોકી શકાય. અમદાવાદના 19 અંડરપાસમાં આ પ્રકારનો પ્લાન છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાસ થઈ ચૂક્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જે પ્લાન પાસ થયો છે તેમાં અત્યાર સુધી એવું થતું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાનો કોઈ પણ કર્મચારી જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે અંડરપાસ સુધી પહોંચે તે પહેલાં ઘણા બધા વાહનો છે તે ખાસ કરીને પાણીમાં ફસાઈ જતા હતા, પરંતુ હવે એવું નહીં થાય. વરસાદ વધારે હશે તો સેન્સર ઓટોમેટિક કામ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આ પાયલોટ પ્રોજેક્ટ છે તે અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલા અખબારનગર અંડરપાસમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરીને વરસાદ હશે, વધારે પાણી ભરાશે તો આ બેરીકેડ આપ જે જોઈ રહ્યા છો આ બેરીકેડ બંધ થઈ છે. કુલ મળીને જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે અને પાણી ઓછું છે તે રીતે પસાર થવા માટે જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે ફસાઈ જવાની જે નોબત આવે છે તે ઊભી નહીં થાય. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠાના શાક માર્કેટમાં ચોરીની ઘટના બની છે. આશ્ચર્યની વાત તો એ હતી કે આ ચોર મહિલા હતી. ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડમાં બંનેની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી લીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી વેપારીની નજર ચૂકવીને પૈસા લીધા.